સપ્ટેમ્બર 2021ના રોજ વર્ચ્યુઅલ મોડમાં યોજાયેલ 81મી અખિલ ભારતીય વિધાન મંડળોના પ્રમુખની પરિષદમાં નિર્ણય લેવાયો હતો. 21મી જુલાઈ 2022ના રોજ યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યે વધુમાં માહિતી આપી હતી. સૌનું સ્વાગત છે. લોકસભા સચિવાલય દ્વારા 15મી સપ્ટેમ્બર 2021ના રોજ વર્ચ્યુઅલ મોડમાં યોજાયેલ 81મી અખિલ ભારતીય વિધાન મંડળોની પ્રમુખ અધિકારીઓની પરિષદમાં લેવાયેલ નિર્ણય મુજબ અખિલ ભારતીય પ્રમુખ અધિકારીઓની પરિષદના 100 વર્ષ અને ભારતની સ્વતંત્રતાના હીરક જયંતિ વર્ષની ઉજવણી એના ભાગરૂપે દેશની જુદી જુદી વિધાનસભાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવે. આખા ઇન્ડિયાના બધા સ્પીકર્સનો પ્રેઝન્સમાં આ વિષય અને આ સંબંધમાં કેટલાક કાર્યક્રમનું આયોજન ભારતની સંસદના નેજા હેઠળ અને કેટલાક કાર્યક્રમનું આયોજન રાજ્યના વિધાનમંડળો દ્વારા કરવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું, જે અંતર્ગત ગુજરાત વિધાનસભા ખાતે સંસદીય કાર્ય રીતે અને પ્રણાલીઓ વિશે જાણકારી આપવા માટે યુવા સંસદ યુવા વિધાનસભા વિષય પર કાર્યક્રમનું આયોજન કરવા મેં ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો ગુજરાત વિધાનસભાને જણાવ્યું હતું. તે દરમિયાન ધી સ્કૂલ પોસ્ટ મેગેઝિન નામની એક શૈક્ષણિક સંસ્થા એ અમારો એપ્રોચ કર્યો અને તેમના સંચાલકોએ યુવા મોડલ એસેમ્બલીનું આયોજન ગુજરાત વિધાનસભામાં કરવા માગે છે એવો પ્રોજેક્ટ મૂક્યો અને મારા પાસે મંજૂરી માગી. મેં ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો ગુજરાત વિધાનસભા અને સ્કૂલ પોસ્ટ મેગેઝિનના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 જુલાઈ 2022ના રોજ આ યુવા મોડલ એસેમ્બલીનું આયોજન કરવાની પરવાનગી આપી. ઉક્ત કાર્યક્રમ સંબંધે જણાવવાનું કે યુવા મોડેલ એસેમ્બલી એક એવું અનોખું પ્લેટફોર્મ છે જે વિચાર વિનિમય, શિક્ષણ ગતિવિધિઓ અને તેની અસર દ્વારા યુવા વિદ્યાર્થીઓને સંસદીય કાર્ય પદ્ધતિ અને પ્રણાલીઓ સાથે સંપર્કમાં આવવાની એક સુવર્ણ તક પૂરી પાડે છે. યુવા મોડેલ એસેમ્બલીના આયોજનનો આશય એ છે કે વિદ્યાર્થીઓમાં નેતૃત્વનો ગુણ વિકસે, વિદ્યાર્થીઓ સામાન્ય માણસના દ્રષ્ટિકોણને સમજે, અભિવ્યક્ત કરે અને જન સુખાકર માટેની યોજનાઓથી વાકેફ થાય. પ્રણાલીઓના હાર્દ સમા અંદાજપત્ર, કાયદા બનાવવાની પ્રક્રિયા તેમજ વિવિધ વિકાસ કામો કરવાની પ્રક્રિયાથી વાકેફ થાય. દેશ અત્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે, આપ સૌ જાણો છો. સમાજના વિભિન્ન સમુદાયના પ્રાણ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય, પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરી શકાય તે હેતુથી લોકતંત્રને વધુ મજબૂત કરવા માટે સંસદીય કાર્ય પ્રણાલીને સમજવી સૌને માટે ખૂબ જ જરૂરી છે અને યુવાનોને દેશના વિકાસની પ્રક્રિયામાં ભાગીદારી વધે અને ભવિષ્યમાં સુશાસન પૂરું પાડે તેવું યુવાધન આ દેશને મળે તે માટે ઘડતરરૂપ યુવા મોડલ એસેમ્બલી જેવા કાર્યક્રમોનું આયોજન કરી તેમને રાજકીય ક્ષેત્રથી પણ પ્રશિક્ષિત કરવા જરૂરી છે. વધુમાં આ યુવા મોડલ એસેમ્બલી વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા નેતા બનવાની પ્રેરણા પૂરી પાડવા માટે એક અનોખું માધ્યમ સાબિત થશે એમ મારું માનવું છે. કેવી રીતે આયોજન કર્યું, કયું અમારું સિસ્ટમ છે, આ બધું મેં આની અંદર આપને સૌને આપેલું છે. બધી માહિતી બધી ડિટેલ આપેલી છે એટલે ખૂબ સારી રીતે કાલે આપણે આ કરીએ. યુવાનો ખૂબ સારી રીતે તાલીમ લઈ રહ્યા છે, શિક્ષકો એમની સાથે છે, આપણી આખી ટીમ ગુજરાત વિધાનસભાની સૌ એની અંદર ખૂબ મહેનત કરીને સરસ મજાનું આખા દિવસનું કાર્યક્રમ જે રીતે વિધાનસભા ચાલે છે એ જ રીતે આપણે એજન્ડા બનાવીને કરેલું છે. એજન્ડા પણ આપણે સૌને આપેલો છે અને જે રીતે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે એવું લાગે છે કે ખૂબ સરસ સિલેક્શન વિદ્યાર્થીઓનું થયું છે અને બધા ખૂબ સારી રીતે પોતાને એ લોકોને બહુ ઉત્સાહ બી છે
વિદ્યાર્થીઓને એટલો બધો ઉત્સાહ છે, એના પેરેન્ટ્સને ઉત્સાહ છે, એના શિક્ષકોને, શાળાઓને, બધાને ખૂબ ઉત્સાહ છે. અને એ દ્રષ્ટિથી આવતીકાલનું પરફોર્મન્સ આ બધા વિદ્યાર્થીઓનું ખૂબ સારું હશે એવું મને રિપોર્ટ પરથી લાગી રહ્યું છે.